નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ બારમો જેનું નામ છે નકશો સમજીએ આ પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો તો અમારી એપ્લિકેશન આપ જરૂર ડાઉનલોડ કરજો મિત્રો મિત્રો ચાલો હવે શરૂ કરીએ પાઠ નકશો સમજીએ પ્રશ્ન એક છે સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું જો તમે ગ્રહો ઉપગ્રહો આકાશગંગા નકશો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાનું અવલોકન કરી રહ્યા છો તો તે કયો નકશો હશે તો જવાબ આવશે સી ખગોળીય બીજું ભારતના એક નકશામાં પ્રમાણમાં એક સેમી બરાબર વીસ કિમી છે જો નકશામાં બે શહેરો વચ્ચેનું અંતર સુડતાલીસ સેમી છે તો આ બે શહેરો વચ્ચે વાસ્તવિક અંતર કેટલા કિમી હશે તો જવાબ આવશે એ નવસો ને ચાલીસ કિલોમીટર ત્રીજું જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારા ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે તો જવાબ આવશે સી ઉત્તર દિશા ત્યાર પછી ચોથું રૂઢ સંજ્ઞા બાબતે ક્યુ વિધાન સાચું નથી તો જવાબ આવશે સી રૂઢ સંજ્ઞાની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો કઠિનતાથી દર્શાવી શકાય છે પાંચમું જો આપ રાજ્યનો નકશો દોરી રહ્યા હોય તો રાજ્યનું પાટનગર દર્શાવવા કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરશો તો જવાબ આવશે બી બી ત્યાર પછી છઠ્ઠું ઉત્તર પૂર્વ ઈશાન દક્ષિણ પશ્ચિમ તો આવશે નૈઋત્ય

પાંચમો નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવાય છે તો ખરું છઠ્ઠું ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે તો ખોટું ત્યાર પછી ત્રણે ખાલી જિગ્યાપુરો જેમાં પેલું ભારતના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે બીજું મેપા મુંડી લેટિન ભાષાનો શબ્દ છે ત્રીજું ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે ચોથું ભારતની પશ્ચિમે અરબ સાગર આવેલો છે પાંચમું માનવસર્જિત વિગતોનું આલેખન સાંસ્કૃતિક નકશા કરે છે ત્યાર પછી તફાવત જણાવો જેમાં પ્રાકૃતિક નકશામાં અને સાંસ્કૃતિક નકશા તો પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વસ્તુઓને એક આલેખન હોય છે જ્યારે સાંસ્કૃતિક નકશામાં માનવસર્જિત વિગતોનું આલેખન હોય છે આ નકશામાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો નદીઓ મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે જ્યારે આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે ત્યાર પછી પ્રશ્ન ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો જેમાં પહેલું હેતુ આધારિત નકશાના મુખ્ય પ્રકાર કયા ક્યાં છે તો હેતુ આધારિત નકશાના મુખ્ય બે પ્રકાર છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા બીજું નકશાના અંગો જણાવો તો નકશાના મુખ્ય ત્રણ અંગો છે એક દિશા બે પ્રમાણમાં અને ત્રણ રોઢ સંજ્ઞાઓ ત્રીજો પ્રશ્ન વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે કેટલા રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેટલી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે તો વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે અઠ્યાવીસ રાજ્યો આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ અને એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલો છે ચોથું માપ આધારિત નકશાના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં તો માપ આધારિત નકશાના મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે મોટા માપના નકશા અને નાના માપના નકશા

તો નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવતા કેટલાક વિશિષ્ટ ચિહ્નો ઉપયોગ થાય છે જેને રૂઢ કહે છે ત્રીજું કેન્દ્રશાસિત પ્રદેશ તો એવો વિસ્તાર કે જેનું વહીવટ કેન્દ્ર સરકારના સીધા હેઠળ હોય તેને કેન્દ્રશાસિત પ્રદેશ કહેવાય છે ત્યાર પછી પ્રમાણમાપ તો નકશા પરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના અંતરને પ્રમાણમાપ કહે છે પાંચમું કેડેસ્ટ્રલ તો નાના માપના નકશામાં પૃથ્વીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે જેના ચાર પ્રકારોમાંનો એક પ્રકાર એટલે પ્રશ્ન નીચેના વિધાનો માટે કારણ આપો જેમાં પેલું પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે વધારે ઉપયોગી છે તો જ્યારે આપણે પૃથ્વીનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે આખી પૃથ્વીના દરેક સ્થળો નજર સમક્ષ હોય તો અભ્યાસ સરળ બને માટે પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે વધારે ઉપયોગી છે બીજું હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે તો પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે અને મુક્ત રીતે ફરતું ફરી શકતું ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે કારણ કે તેની પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર થાય છે આથી હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે ત્રીજું જ્યારે નકશાનું અવલોકન કરતા હોઈએ ત્યારે દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે તો નકશાનો અભ્યાસ કરવા માટે મુખ્ય ત્રણ અંગો છે જેમાં એક દિશા સૂચક છે નકશામાં આપણને ઉત્તર દિશાનું જ્ઞાન હોય ત્યારે બાકીની બધી દિશાઓ નક્કી કરીએ છીએ માટે દિશાનું છે ત્યાર પછી નીચે આપેલા રંગ સ્તરના નામને ધ્યાનમાં રાખી પ્રમાણે તેની સામે આપેલ બોક્સમાં યોગ્ય કલર પૂરો તો જેમાં વનસ્પતિ પ્રદેશમાં લીલો રંગ આવશે રેલમાર્ગની અંદર કાળો રંગ આવશે ભૂમિ સ્વરૂપની અંદર કથ્થઈ રંગ આવશે ભૂમિ માર્ગમાં લાલ રંગ આવશે ખેતીની અંદર પીળો રંગ આવશે અને જળ સ્વરૂપમાં વાદળી રંગ આવશે ત્યાર પછી પ્રશ્ન છ એ નીચે આપેલ બાબત સામે તેની રૂઢ સંજ્ઞા દોરો તો જંગલોની દેશની રાજધાની દીવાદાંડી જિલ્લાની સીમા નદીઓનો સંગમ અને ઘાટ તેની રૂઢ સંજ્ઞાઓ છે તે તમે અહીં જોઈ શકો છો આ પ્રકારે તમે દોરી શકશો ત્યાર પછી નીચે આપેલ નકશાનું અવલોકન કરી અને આપેલા પ્રશ્નોના જવાબ આપો તો ચાલો આપીએ નદી કઈ દિશામાં વહી રહી છે તો પૂર્વથી દક્ષિણ તરફ બીજું રતનપુર ગામની પશ્ચિમ દિશા તરફ કયા પ્રકારનો માર્ગ પસાર થાય છે તો જવાબ આવશે નેશનલ હાઈવે રેલવે માર્ગ ચોથું રેલવે પુલથી કઈ તરફ પોલીસ સ્ટેશન આવેલું છે તો આવશે દક્ષિણ દિશા પાંચમું મંદિર થી કઈ તરફ આરોગ્ય કેન્દ્ર આવેલું છે તો જવાબ આવશે પશ્ચિમ દિશા છઠ્ઠું નીચે આપેલા સ્થાન શાળાએથી કઈ દિશા તરફ આવેલા છે આરોગ્ય કેન્દ્ર ઉત્તર દિશામાં પોસ્ટ અને તારો ઓફિસ પૂર્વ દિશામાં પોસ્ટ ઓફિસ છે એક દિશા આપણને ઉત્તર આપેલી છે તો ત્યાર પછી ઈશાન પૂર્વ અગ્નિ દક્ષિણ નૈઋત્ય પશ્ચિમ વાયવ્ય ત્યાર પછી તમારા ઘરથી તમારી શાળા સુધી વચ્ચે આવતા સ્થળોનો રૂઢ સંજ્ઞા સાથેનો નકશો તૈયાર કરી નીચેના બોક્સમાં દોરો વિદ્યાર્થી મિત્રો આ નકશો છે સૌએ જાતે દોરવાનો રહેશે કેમ કે બધા માટે અલગ અલગ નકશો થશે એટલે અહીં તમારે જાતે નકશો દોરવાનો થશે ત્યાર પછી પ્રશ્ન આઠે નીચેના નકશાનું અવલોકન કરી તેનો પ્રકાર નીચેના બોક્સમાં લખો તો પહેલો નકશો છે તે રાજકીય નકશો છે બીજો નકશો છે તે નાના માપનો નકશો છે ત્યાર પછી પાઠ્યપુસ્તકના પાના નંબર સત્યોતેર ઉપર આપેલા નકશાના આધારે ભારતના સ્થાન વિશે નોંધ લખો તો ભારત એક વિશાળ ભૂમિ ભાગ છે ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર આઠ થી સાડત્રીસ ઉત્તર અક્ષાંશ અને અડસઠ પોઈન્ટ સાત થી સત્તાણું પોઈન્ટ પચીસ પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે અઠ્યાવીસ રાજ્યો આઠ કેન્દ્રશાસિત પ્રદેશ અને એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે ત્યાર પછી નીચે આપેલ સ્થળો તમારા ગામની ગ્રામ પંચાયતથી કઈ દિશામાં આવેલ છે તે હોકા યંત્રોની મદદથી શોધો વિદ્યાર્થી મિત્રો અમે અહીં અમે નમુના રૂપ જવાબ લખેલા છે જેમાં પોસ્ટ ઓફિસ પૂર્વ દિશામાં શાળા દક્ષિણ દિશામાં પાણીની ટાંકી પૂર્વ દિશામાં દવાખાનું ઉત્તર દિશામાં મારું ઘર છે તે પૂર્વ દિશામાં આવેલું છે અને મંદિર છે છે તે દક્ષિણ દિશામાં આવેલ ત્યાર પછી માગ્યા મુજબની પ્રવૃત્તિ કરો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આડી અને ઉભી ચાવીઓ આપેલી છે જેના આધારે આપણે કોષ્ટક છે તે પૂરવાનું છે જે શબ્દ કોઈને તમે પૂરેલો છે તમે એ જોઈ શકો છો અહીંથી જોઈ અને તમારે પૂરી દેવાનું

આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો